विद्यार्थी मित्रों धोरण 9 प्रकरण 2 बहुपदी आज आपणे भणीशुं स्वाध्याय 2.2 प्रश्न 1 ની અહીંયા રકમ લખેલી છે x ની નીચેની કિંમતો માટે આ એક બહુપદી છે 5x - 4x નો વર્ગ + 3 આ બહુપદીનું આપણે મૂલ્ય શોધવાનું છે ફરીથી આ જે બહુપદી આપે છે ને એના અંદર x ની આ બધી જુદી જુદી આપણે કિંમતો મૂકીશું અને આપણે એનું મૂલ્ય શોધીશું તો જોઈએ દાખલો પહેલો x બરાબર આપણે કેટલી કિંમત મૂકવાની છે 0 બીજા દાખલામાં x બરાબર -1 મૂકવાની છે અને ત્રીજો દાખલો છે એમાં x બરાબર 2 કિંમત મૂકવાની છે બહુપદી એની એક છે બહુપદી આપણે બદલી નથી બહુપદી અહીંયા જ રાખવાની છે પણ x ની કિંમતો અલગ અલગ મૂકવાની છે બરાબર છે ને તો પહેલો દાખલો અહીંયા મેં બહુપદી લખીને રાખેલી છે 5x - 4x નો વર્ગ + 3 કેટલી કિંમત મૂકીશું x બરાબર 0 મૂકીશું તો આપણે મૂકીએ બરાબર કરીશું પહેલા 5 x ની જગ્યાએ કેટલા લખીશું 0 -4 x ની જગ્યાએ કૌંસમાં 0 x ની ઉપર 2 ઘાત છે એટલે અહીંયા 2 ઘાત લખવાનું ભૂલવાનું નથી + 3 x ની જગ્યાએ કૌંસમાં 0 મૂકવાના છે હવે આમાં આપણે સાદું વાપરીશું તો 5 એમ લખી દઈએ કૌંસમાં 0 -4 0 નો વર્ગ કેટલો થાય 0 જ થાય 0 નો વર્ગ પણ 0 0 નો ઘન પણ 0 એટલે 0 નો વર્ગ 0 થશે + 3 આ પદમાં આપણે શું કર્યું ખાલી અહીંયા 0 નો વર્ગ રહ્યો ને એટલે 0 લખી લીધો હવે આ બંનેનો ગુણાકાર 5 ના 0 વડે ગુણીશું તો 0 થશે કોઈ પણ સંખ્યાનો 0 સાથે ગુણાકાર કરો એટલે જવાબ આપણને 0 મળે તો 5 ગુણ્યા 0 એટલે 0 -4 ગુણ્યા 0 એટલે 0 + 3 હવે જો 0 સરવાળો બાદબાકીમાં કોઈ ફેર થાય નહીં એનું એ જ રહેશે એટલે 3 + 0 કરો કે -0 કરો જવાબ કેટલો મળશે ફક્ત 3 એટલે આપણે 0 ગણવા નથી એટલે આપણે જવાબ મળશે 3 પહેલા દાખલાનો જવાબ આવ્યો 3 બહુપદી ની અંદર x = 0 મૂક્યા એટલે 3 મળે હવે બીજો દાખલો ગણીએ આ જ રીતે ગણવાનું છે 5 x ની જગ્યાએ હવે કેટલા મૂકવાના છે -1 તો -1 -4 x ની જગ્યાએ -1 ઉપર વર્ગ છે + 3 જેમ અહીંયા x ની જગ્યાએ 0 મૂકી એ પ્રમાણે x ની જગ્યાએ હવે -1 મૂકવાનું સાદુરૂપ આપીએ 5 -1 પહેલું પદ એવી લખી દીધું -4 હવે -1 નો વર્ગ શું થાય વિચારો -1 ગુણ્યા -1 કરો તો 1 થાય એટલે -1 નો વર્ગ 1 થશે +1 બરાબર એટલે માઇનસ આપણે લખ્યા નથી કોઈ પણ સંખ્યામાં ઉપર 2 ઘાત 4 ઘાત 6 ઘાત કે 8 ઘાત હોય ને તો માઇનસ સંખ્યાનો વર્ગ કરીએ એટલે પ્લસ મળે છે એ જ પ્રમાણે બીજી ઘાત હોય તો તમારે પ્લસ જવાબ લખવાનો પ્લસ 3 હવે આ બંનેનો ગુણાકાર કરો 5 નો -1 સાથે ગુણાકાર કરો તો 5 એકા 5 અને -1 એટલે -5 આવશે આ બંનેનો ગુણાકાર કરો એટલે 4 એકા 4 આવશે + 3 હવે આનું સાદું રૂપ હજુ પણ બાકી છે -5 અને -4 બંને માઇનસ માઇનસ હોય તો પ્લસ થાય 5 ને 4 કેટલા થશે 9 અને મોટા પદનું નિશાન માઇનસ લખવાનું એટલે આવશે -9 આ બંને નો સરવાળો કરો -5 -4 એટલે -9 થયા પાછળ +3 છે -9 અને +3 હવે એક પર માઇનસ છે અને એક પ્લસ છે હવે માઇનસ અને પ્લસ હોય તો માઇનસ થાય તો 9 માંથી આપણે 3 બાદ કરીએ એટલે કેટલા વધે 6 વધે ને અને મોટા પદ નું નિશાન માઇનસ લગાવવાનું કે 9 મોટા છે એની આગળ માઇનસ છે તો જવાબ આવશે -6 ત્રીજો દાખલો x બરાબર કેટલા છે 2 p ઓફ x બહુપદી આપી છે હવે x બરાબર આપણે 2 મૂકીશું તો લખીએ અહીંયા 5 x ની જગ્યાએ 2 -4
एक्स ની જગ્યાએ 2 ઉપર 2 ઘાત લખવાની પ્લસ 3 એક્સ ની જગ્યાએ અહીંયા 0 મૂક્યા એક્સ ની જગ્યાએ અહીંયા માઈનસ 1 મૂક્યા અને હવે એક્સ ની જગ્યાએ 2 મૂકીને ગણતરી કરવાની છે તો પહેલું પદ એમ એમ લખી દીધી 5 કૌંસમાં 2 માઈનસ 4 2 નો વર્ગ કેટલો થાય 2 નો વર્ગ એટલે 2 ગુણ્યા 2 એટલે થશે 4 તો કૌંસમાં 4 લખીએ પ્લસ 3 આગળ નો ગુણાકાર કરો 5 નો 2 સાથે ગુણાકાર કરીએ તો 5 2 10 4 નો 4 સાથે ગુણાકાર કરીએ તો 4 4 16 પ્લસ 3 થવાનું સાદું રૂપ તો પહેલા આ બે પદ જુઓ 10 છે પ્લસ છે અને 16 છે માઈનસ છે તો 10 અને 16 એક પ્લસ હોય ને એક માઈનસ હોય તો બાદબાકી કરવાની 10 અને 16 ની બાદબાકી કેટલી થાય 6 થાય પણ મોટું પદ 16 છે ને એની આગળ માઈનસ છે એટલે માઈનસ 6 લખવાનું આ બેનું સાદું રૂપ માઈનસ 6 થાય પાછળનું પદ લખી દઈએ પ્લસ 3 હવે 6 માઈનસ છે 3 પ્લસ છે એક માઈનસ અને એક પ્લસ હોય તો માઈનસ થશે 6 માંથી 3 બાદ કરીએ તો 3 વધે એટલે મોટા પદનું નિશાન તો મોટું પદ 6 છે એની આગળ માઈનસ એટલે જવાબમાં માઈનસ આવશે એટલે જવાબ મળ્યો આપણને માઈનસ 3 હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 2.2 નો પ્રશ્ન 2 અત્યારે ભણીશું આપણે સૂચના છે નીચે આપેલ દરેક બહુપદી માટે p ઓફ 0 p ઓફ 1 મતલબ p ઓફ 2 શોધવાની તો શું કરવાનું છે આપણે આ જે બહુપદી આપી છે ને એમાં પહેલા ચલ ની જગ્યાએ 0 મૂકવાના પછી એ જ ચલ ની જગ્યાએ 1 મૂકીને દાખલો ગણવાનો પછી તે ચલ ની જગ્યાએ 2 મૂકીને દાખલો ગણવાનો એટલે 3 દાખલા ગણવાના છે આ બહુપદી માટે પછી આ બીજા નંબરની બહુપદી છે એના માટે 3 દાખલા ગણીશું તો જોઈએ અહીંયા સૌથી પહેલા આપણે કેટલા મૂકીશું 0 તો અહીંયા જ્યાં ચલ y આપેલો છે ને તે આપણે 0 મૂકીને ગણતરી કરવાની છે તો 0 મૂકીએ p ઓફ 0 y ની જગ્યાએ 0 નો સ્ક્વેર y ની જગ્યાએ 0 પ્લસ 1 શું કર્યું આપણે ચલ y ના સ્થાને 0 મૂક્યો છે બાકી સહગુણક એનો એ લખવાનો ઉપર ઘાત હોય એ પણ એની લખવાની અચળ પદ પણ એનું એ જ લખવાનું ખાલી y હોય ત્યાં 0 મૂકતો જવાનું 0 નો વર્ગ 0 માઈનસ 0 પ્લસ 1 હવે આ બધાનું સાદું રૂપ આપો એમાં 0 ની ગણતરી કરવાની નથી કેમ કે 0 નો સરવાળો કે બાદબાકી થાય એટલે જવાબ આવશે 1 આ જવાબ મળ્યો આપણને 1 હવે 0 ના સ્થાને p ઓફ 1 શોધવાનું છે ને તો 0 ના સ્થાને 1 મૂકીશું તો ગણતરી કરીએ આપણે આગળ p ઓફ 1 0 ના સ્થાને હવે 1 મૂકીશું આપણે તો અહીંયા y ની જગ્યાએ 1 એનો સ્ક્વેર માઈનસ y ની જગ્યાએ 1 પ્લસ 1 જેમ 0 મૂકે તે આવે મૂકીશું હવાનું સાદું રૂપ આપીએ 1 નો વર્ગ કેટલો થશે 1 પાછળના પર બધા એને લખી દો માઈનસ 1 પ્લસ 1 હવે તમે જોશો કે માઈનસ આ પ્લસ 1 છે ને માઈનસ 1 છે તો આપણે એને ઉડાડી શકીએ પ્લસ 1 માઈનસ 1 ઉડી જાય એટલે વધ્યા ખાલી 1 અને એ પણ પ્લસ છે એટલે જવાબ આવશે પ્લસ 1 બીજો દાખલો છે ત્રીજો દાખલો હવે કેટલા મૂકીશું ચલના વાય ના સ્થાને 2 મૂકીશું હવે 2 મૂકીને આપણે ગણતરી કરીએ p ઓફ 2 હવે જ્યાં આપણે 0 મૂક્યા પછી 1 મૂક્યા હવે 2 મૂકીશું તો વાય ના સ્થાને 2 2 નો વર્ગ માઈનસ વાય ના સ્થાને 2 પ્લસ 1 હવે 2 નો વર્ગ કેટલો થશે 4 થશે ને એનો વર્ગ 4 માઈનસ 2 ના 2 પ્લસ 1 હવે આનું સાદું રૂપ આપો 4 માંથી 2 જાય તો કેટલા વધે 2 વધે પાછળ પ્લસ 1 હવે 2 અને 1 નો સરવાળો કેટલો થશે 3 તો જવાબ આવશે 3 તો પહેલા 0 મૂક્યા તો p ઓફ 0 નો જવાબ 1 મળ્યો p ઓફ 1 નો જવાબ 1 મળ્યો અને p ઓફ 2 નો જવાબ 3 મળ્યો હવે એના પછી જોઈએ આગળ બીજો દાખલો છે એમાં બહુપદી આપી છે પણ હવે ચલ બદલાઈ ગયો પહેલા y ચલ હતો હવે કયા ચલ વાળી બહુપદી છે t ચલ વાળી બહુપદી છે તો આપણે t ની જગ્યાએ 0 મૂકવાના પછી 1 મૂકવાના પછી 2 મૂકીશું તો ગણીએ પહેલો દાખલો p ઓફ 0 2 ના 2 t ના સ્થાને 0 પ્લસ 2 ના 2 t નો વર્ગ છે એટલે કૌંસમાં 0 લખીને ઉપર વર્ગ કરવાનો
માઇનસ ઈ નો ઘન છે એટલે કૌંસમાં જીરો લખી એનો ઘન કરી દો. એટલે જ્યાં ચલ ટી હોય ત્યાં બધે જીરો મૂકવાના છે. સાદુરૂપ આપીએ, બે જીરો, હવે જીરો નો વર્ગ એ તો જીરો જ થશે ને, આપણે આખું પર જીરો જ લખી દઈએ. કહેલાવે જીરો નો વર્ગ જીરો થાય, એનો બે સાથે ગુણાકાર કર્યો એટલે જીરો થઈ જશે. જીરો નો ઘન તો એ પણ જીરો. હવે જીરો વાળી સંખ્યા સિવાય શું વધ્યું? બે, એટલે આપણો જવાબ આવશે બે. બરાબર, પાછળના જીરો ગણવાની કોઈ જરૂર છે નહીં. ચાલો એના પછીનો દાખલો છે, પી ઓફ જીરો મૂક્યા, હવે પી ઓફ એક શોધવાનો છે. તો હવે એક મૂકીશું, જ્યાં જ્યાં ચલ પી હોય ત્યાં આપણે એક મૂકવાનો છે. તો બે ના બે પ્લસ ઈ ના સ્થાને એક પ્લસ બે કૌંસમાં ઈ ની જગ્યાએ એક અને ઉપર વર્ગ છે માઇનસ ઈ નો ઘન છે તો એક લખીને એનો ઘન કરી દેવા. એટલે જ્યાં જ્યાં ટી હતા ત્યાં આપણે એક મૂકી દીધા. હવે સાદુરૂપ આપી, બે પ્લસ એક, બે એક નો વર્ગ કેટલો થશે? એક થશે, તો કૌંસમાં એક લખી દો. માઇનસ એક નો ઘન કેટલો થશે? એક. જો આની અંદર શું કર્યું, ખાલી અહીંયા એક નો વર્ગ હતો ને ત્યાં એક લખ્યા છે, અને એક નો ઘન છે ને ત્યાં એક લખી દીધા, બાકીના પદ બધા એના એક છે. હવે આ બે નો ગુણાકાર કરો, બે નો ગુણાકાર એક સાથે કરીએ તો બે પ્લસ એક પ્લસ બે કા બે માઇનસ એક. હવે આમાં જો આ એક પ્લસ એક અને માઇનસ એક છે ને ઉડી જશે, બે નહીં ઉડે, કારણ કે બે પણ પ્લસ છે ને આ બે પણ પ્લસ જ છે. તો બંને બે પ્લસ હોય તો સરવાળો થાય, તો બે ને બે કેટલા થશે? ચાર. જવાબ આપે મળે છે ચાર. બરાબર, હજુ ત્રીજો દાખલો બાકી છે. હવે ચલ ટી ની જગ્યાએ બે મૂકવાના છે. પેલા આપણે જીરો મૂક્યા, પછી એક મૂક્યા, હવે બે મૂકી જોઈએ. તો ગણતરી કરી આગળ, પી ઓફ બે, જ્યાં ટી દેખાય છે ત્યાં બે મૂકતા જોઈએ. તો પહેલું પદ બે છે પ્લસ ટી ની જગ્યાએ બે પ્લસ બે કૌંસમાં ટી નો વર્ગ એટલે બે કૌંસમાં બે નો વર્ગ માઇનસ ટી નો ઘન એટલે બે નો ઘન. એટલે જ્યાં ટી હતા ત્યાં આપણે બે લખી દીધા. હવે સાદુરૂપ આપીએ, બે પ્લસ આ બીજું પદ પણ બે પ્લસ બે, હવે બે નો વર્ગ કેટલો થાય? બે નો વર્ગ બે ગુણ્યા બે એટલે ચાર થશે, તો કૌંસમાં ચાર લખી દો. માઇનસ બે નો ઘન કેટલો થાય? બે નો ઘન એટલે બે ગુણ્યા બે ગુણ્યા બે કેટલા થાય? આઠ થાય. બધા ભૂલથી શું કરે, બે નો ઘન એટલે બે થી છ લખી દે. બરાબર, એ ભૂલ ના થાય થોડું ધ્યાન આપજો. બે નો ઘન થશે આઠ. હવે સાદુરૂપ આપવા માટે પેલા બે એમ ને બીજા પદમાં બે એમ ને ચાર દુ આઠ પાછળ માઇનસ આઠ, તો શું ઉડે છે? આઠ ઉડે છે ને, પ્લસ આઠ માઇનસ આઠ ઉડાડ દો. તો આ બે એને બે વધ્યા તો બે ને બે કેટલા થશે? ચાર. આપણો જવાબ મળશે ચાર. બે દાખલા પૂરા. હવે ત્રીજો દાખલો જોઈએ, જોઈએ ત્રીજો દાખલો. બહુપદી આપી છે p ઓફ x બરાબર x નો ઘન, અને ચોથો દાખલો છે p ઓફ x બરાબર x માઇનસ 1 અને x પ્લસ 1. તો જોઈએ ત્રીજો દાખલો. આપણે x ચલની જગ્યાએ 0 મૂકવાના છે, 1 મૂકવાના છે અને 2 મૂકવાના છે. ત્રણ કિંમતો આપણે શોધવાની છે. તો શરૂઆત કરીએ p ઓફ 0. x ની જગ્યાએ આપણે કેટલા મૂકીશું? 0. 0 ની 3 ઘાત. હવે 0 ની 3 ઘાત, 0 નો ઘન શું થાય? 0 જ થાય. 0 નો વર્ગ કરો તો પણ 0, 0 નો ઘન કરશો તો પણ 0 જ મળશે. એટલે જવાબ આવશે 0. બીજી કિંમત હવે એક મૂકવાના છે, તો p ઓફ 1, તો x ની જગ્યાએ 1 ની 3 ઘાત. હવે 1 નો ઘન શું થાય? 1 ગુણ્યા 1 ગુણ્યા 1, તો 1 નો ઘન 1 જ થાય. તો જવાબ મળશે આપણને 1. ત્રીજો દાખલો છે આમાં. હવે મૂકીશું 2. x ની જગ્યાએ 2 મૂકીએ તો 2 નો ઘન, બે નો ઘન એટલે બે ગુણ્યા બે ગુણ્યા બે એટલે આઠ થશે. એ તમને આગળના દાખલામાં પણ ચેતવ્યા હતા કે બે નો ઘન છે ને એટલે ભૂલથી બે તરી છ આગળ દેતા. બે નો ઘન એટલે બે ગુણ્યા બે ગુણ્યા બે એટલે આઠ મળશે. તો જવાબ મળે 0, 1 અને 8. હવે જોઈએ ચોથો દાખલો. હવે આપણે મૂકવાના છે
x ની જગ્યાએ 0, તો પહેલી ગણતરી x ની જગ્યાએ 0 મૂકીએ, તો x માઇનસ 1 એટલે 0 માઇનસ 1, x પ્લસ 1 એટલે 0 પ્લસ 1. હવે સાદું રૂપ આપો, x ની જગ્યાએ 0 તો મૂકી દીધા આપણે, હવે 0 માઇનસ 1 કરીએ તો શું મળે? માઇનસ 1 મળે, અને 0 પ્લસ 1 કરીએ તો 1 મળે. હવે માઇનસ 1 અને 1 નો શું કરવાનો? ગુણાકાર. વચ્ચે કઈ નિશાન ના હોય એટલે ગુણાકાર સમજવાના. તો 1 ગુણ્યા 1 એટલે 1 એકા 1 જ થાય, પણ એક વખત માઇનસ હોય તો જવાબમાં માઇનસ લખવાનું. તો જવાબ આવશે 1 એકા 1 એટલે માઇનસ 1 જવાબ મળશે આપણે. હવે મૂકવાના છે આપણે 1, ચલ x ની જગ્યાએ 1 મૂકીશું. તો x માઇનસ 1 છે તો 1 માઇનસ 1, અને x ની જગ્યાએ ફરીથી 1 પ્લસ 1. હવે 1 માઇનસ 1 કરીએ, બાદબાકી 1 માંથી 1 જાય તો 0, એટલે પહેલા કૌંસમાં 0 આવશે, અને 1 પ્લસ 1 કરીએ તો 2 થશે, એટલે પહેલા કૌંસમાં 0 અને બીજા કૌંસમાં 2. હવે બંનેનો ગુણાકાર, 0 નો 2 સાથે ગુણાકાર કરો તો 0 જ મળે, એટલે જવાબ આવશે 0. હવે મૂકીશું આપણે ચલ ની જગ્યાએ 2, તો p ઓફ 2, તો x ની જગ્યાએ 2 મૂકીએ તો 2 માઇનસ 1, અહીંયા x ની જગ્યાએ 2 મૂકીએ તો 2 પ્લસ 1. હવે આ બંનેની બાદબાકી કરો, 2 માંથી 1 જશે તો 1 આવશે, પહેલા કૌંસમાં 1, અને 2 અને 1 નો સરવાળો 3 આવશે. હવે આ બંનેનો ગુણાકાર, 1 નો 3 નો ગુણાકાર કર્યો, થાય 3 એકા 3, એટલે જવાબ મળશે આપણને 3. અહીંયા આપણો પ્રશ્ન 2 પૂરો થશે.